नमस्कार, હું છું બિનલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. તો રાજ્યભરની અંદર ઠંડીનો ચમકારો અનુભવવામાં આવી રહ્યો છે. અમદાવાદની અંદર જે રીતે ઠંડી વધી રહી છે, ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે હાલ કાતિલ ઠંડી યથાવત જોવા મળી રહી છે. ભારે પવનને કારણે લોકો ઠૂંઠવાઈ રહ્યા છે, તો ગાર્ડનમાં કસરત કરવા જતા લોકોની સંખ્યા ઘટી છે. શિયાળુ વસ્ત્રો પહેરીને જ લોકો બહાર નજરે ચડી રહ્યા છે. અમદાવાદમાં 12.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. વહેલી સવારે પણ અમદાવાદની અંદર ઠંડીનો ચમકારો અનુભવાયો. જે રીતે ધુમ્મસ જોવા મળી રહી હતી વાતાવરણની અંદર અને જે તાપમાનનો પારો છે તે નીચે ગગડતો જોવા મળ્યો હતો. વહેલી સવારે લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. સાથે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ આગામી સમયમાં આગામી આવનારા દિવસોની અંદર ઠંડીનો ચમકારો આ જ રીતે અનુભવવામાં આવશે. હજુ પણ ઠંડી વધવાની શક્યતા છે. એટલે ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ રહી છે તેને પગલે ગુજરાત પર તેની અસર થઈ રહી છે અને ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત છે. આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધશે. અમદાવાદની અંદર 12.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. સાથે જ અન્ય શહેરોની વાત કરવામાં આવે તો વડોદરામાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, રાજકોટમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, સુરતની અંદર 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, 8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ ગાર રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસની જે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કોલ્ડ વેવની જે આગાહી કરવામાં આવી હતી તેના કારણે ફોગી એટમોસ્ફિયર અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. ખાસ તો જે રીતે ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ હતી જેના પગલે આગામી 3 દિવસ સુધી હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી હતી, જેના પગલે અમદાવાદમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌથી વધુ ઠંડુ શહેર જે છે તે નલિયા નોંધાયું હતું, ત્યારે અમદાવાદની અંદર વહેલી સવારે જે ફોગવાળું વાતાવરણ હતું જેના કારણે લોકોને વાહનોની લાઇટ ચાલુ કરીને અવર જવર કરવી પડી રહી હતી. એટલે કે જે રીતે જે વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેના કારણે આગામી 3 દિવસ હજી પણ અમદાવાદમાં સૌથી વધારે ઠંડી પડશે. હવામાન વિભાગની જે આગાહી કરવામાં આવી હતી કે આગામી 3 દિવસ જે ઠંડી ભર્યું જે વાતાવરણ છે જેના પગલે વહેલી સવારે આ જ પ્રમાણે હેડલાઇટની લાઇટ જે છે તે ચાલુ કરીને લોકોને અવર જવર કરવી પડી રહી છે. એટલે કે જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેના કારણે અમદાવાદમાં સૌથી વધારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજે અમદાવાદના વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેના કારણે મોર્નિંગ વોકર્સમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન મુંજલ ભટ્ટ સાથે બ્રિંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.